મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો. લોકસભાના ત્રીજા ચરણનું મતદાન 7મી મેના રોજ યોજાનાર છે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર દ્વારા ટર્ન આઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન TIP અને સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે, જે અંતર્ગત આજે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો. મતદારો મહત્તમ મતદાન કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. વડોદરા શહેર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે પગવાળી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર ઉપરાંત કરજણ, ડભોઈ, પાદરા, સાવલી અને વાઘોડિયા વિધાનસભા મત વિભાગમાં પણ મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો. આજે સવારે શહેરના સયાજીબાગ ખાતે રન ફોર વોટ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી બિંજલ શાહે રન ફોર વોટને પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી બિંજલ શાહે વડોદરા શહેર અને જિલ્લાની 5 વિધાનસભા મત વિભાગમાં યોજનાર રન ફોર વોટ કાર્યક્રમના આયોજનની કલેક્ટર કચેરી ખાતે વિસ્તૃત સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે તે વિભાગના સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યા હતા. રન ફોર વોટ શહેરના વિવિધ માર્ગો પર ફરીને સયાજીબાગ ખાતે પરત ફરી હતી. ભારતીય ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્તમ મતદાન માટે અપીલ કરવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા જે પ્રેરણા આપવામાં આવી હતી એ અંતર્ગત આજે રન ફોર વોટ એનું એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીનો મુખ્ય ઉદ્દેશ કે આ લોકશાહીનો અમૂલ્ય અવસર છે, આગામી લોકસભાની ચૂંટણી જે છે અને 7મી મે મતદાન છે, તેમાં મહત્તમ મતદાન થાય તેના માટે મતદારોને જાગૃત કરવા માટે અને મતદારોને ભારતના ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી અપીલ કરવા માટે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.